श्री रामचंद्रम शरणम प्रपद श्री राम दूतम शरणम प्रपद। आजे वाल्मीकि जयंती जेने आपणे आदि कवि कही थी एनी जयंती ना एक आदि कवि नी जयंती ना पावन दिवसे गुजराती भाषा ना आद्य कवि नरसिंह मेहता ना नाम साथे ज्या लाबूदादा ने एवॉर्ड शब्द गमतो नथी पण वापरू एवॉर्ड लईने आपणे जेमनी वंदना करवा अहीं एकत्रित थया छीए आपणे एमनी वंदना करी। पण कवि हमणा पेलू कई कविता आप कहता था शुरुआतमां के आ घर छोड़ीने शुं तमे भले घर छोड़ी एक मिनिट जे रंगनी कफनी पहेरी छे ये घर छोड़ीने जावानी कफनी छे। अने अहींया हूँ बधुं रंगनुं जोया करतो तो आव्यो त्यारथी के आ बधा वडीलो बैठा छे एनी खुर्शी सफेद छे अने एनी सामे जे टेबल छे एना उपर सफेद खादीनुं वस्त्र छे। मारो सोफो सफेद छे पण टेबल काळू छे आवो भेद शुकाम हशे। समदृष्टि ने तृष्णा त्यागी ए नरसिंह मैं तो पण मने काई समझाणू नहीं क्या कई रीतनू अरुण भाई गोठव्यू छे। પણ મને પછી સમાધાન મળ્યું કે મને બ્લેક એન્ડ વ્હાઈટ ફાવે છે। બાપ જેમની વંદના આપણે કરી આ કવિ જંક્શનનો કવિ છે। બીજું તલગાજરડા જવા માટે ગામતાબાની વાત કરે કોને ન ગમે યાર પણ તલગાજરડા જવા માટે બે રસ્તા પહેલેથી। એક આમ ભાદરોડથી આવો તો બાવળની કાંટ વેઠીને ઊંડી નળમાંથી તલગાજરડા વાય ભાવનગર તરફથી ભાવનગર ભાદરોડ અને પછી સીધા તમે તલગાજરડા આવી શકો। આમ રાજકોટ તરફથી આવો તો તમે નેસવડ અને ઉમણિયાવદર તરફથી સીધા તલગાજરડા આવી શકો। પણ મેં લગભગ હવે તો આ રસ્તે જવું પડે કારણ કે મોટા રસ્તાઓ થયા પહેલો રસ્તો જરા પહેલો થયો પણ મેં એક વચ્ચેને રસ્તે જ હું ચાલતો અને જે કેળીનો રસ્તો હતો જેમાં હું તલગાજરડાથી સીધા મહુવા જતો અને ત્યાંથી મને એવું લાગે છે હું કાંઈ કવિતા માટે કોઈ અભિપ્રાય ના આપી શકું એ મારું ગજું નથી બાપ। મને આપ સૌની વચ્ચે બેસવાનો બહુ આનંદ છે પણ મારું ગજું કેટલું છે એની મને એટલી જ ખબર છે।
કારણ કે આપણે કાંઈ એના વિશે બહુ પેલું ન કહી શકીએ. આપણે તો સાંભળીને મોજ માણનારા માણસો, બીજી બહુ આપણને સમજ ન પડે. પણ જે રીતે મનોહરભાઈના સંપર્કમાં આવવાનું થયું, એમની કવિતા સાંભળી વાંચી, એમના લેખો, એમના વાર્તા, એમની વાર્તાઓ, મને સદભાગ્ય મળ્યું કે અમુક એમના પુસ્તકોને વિમોચન કરવાનો હું સાક્ષી બન્યો. આ બધું જોતા મને એમ લાગે કે આ નગરનો કવિ નથી અને આ ગામડાનો પણ, બે માર્ગ એનો પણ કવિ નથી, આ કેડીનો કવિ છે, આ એક પગદંડીનો કવિ છે અને કેડી લઈને નીકળેલો આ કવિ છે. ને છતાંય આ કેડી બંનેને સ્પર્શે છે, વિચારને પણ અને ભાવને પણ, બંનેને સ્પર્શ તો આ કવિ ચાલે છે. નરસિંહ મહેતાના સ્મરણ સાથે આવું એક મોટું નામ, ભલે આ વખતે ગિરિમાળાની વચ્ચે આપણે આ એવોર્ડ નથી આપતા, પણ ચારે બાજુ ધાર છે, એ ધારની વચ્ચે અને યોગ્ય જગ્યાએ લોકભારતીમાં મનુદાદા જેવા તપસ્વી આ પૂજ્ય નાનાભાઈ ભટ્ટદાદાની, એને સ્મરું, મનુદાદાને સ્મરું, શંકરભાઈને, ભૂતદાદાને સ્મરું, આ એની પાવન તીર્થભૂમિમાં, અને જ્યાં મનોહરભાઈનું સ્વાભાવિક છે, જોડાણ છે, એવા એક તીર્થમાં હું મારો રાજીપો વ્યક્ત કરું છું, વખાણ નથી કરતો. આ સંસ્થાનું તેજ વયું નહોતું ગયું, કદાચ મારી નજર થોડીક નબળી થયું હોય એટલે મને થોડુંક ઓછું ઝાંખું દેખાયું હતું. પણ આજે મેં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મારી સાથે જે હમ સફર હતા એને કીધું કે મને પાછું તેજ દેખાય છે આ સંસ્થા. એ તો તેજ હતું એ જ છે, પણ મારી આંખ થોડીક કદાચ વધારે સારી થઈ હશે. પણ એક માણસ તપસ્યા કરે છે અહીંયા બેઠો બેઠો, અને તેથી આ પાછું ઓજસ, એવી ઓજસી ભૂમિમાં આ એવોર્ડ જ્યારે મનોહરભાઈને આપણે વંદનાના રૂપે સમર્પિત કરીએ છીએ, દાદાના શબ્દોમાં માળા તિલક કરી રહ્યા છીએ, ત્યારે આદરણીય મનોહરભાઈ, આદરણીય બહેન, આપણા સૌના આદરણીય વડીલ મુરબ્બી શ્રી રઘુવીરભાઈ, લાભુદાદા, વિનોદભાઈ, અનિલભાઈ, હર્ષદભાઈ, પૂર્ણિમાબેન, અરુણભાઈ, આપ સૌ મારા વડીલો, ભાઈ બહેનો, મને ખબર નહીં હું અહીંયા આ હોલમાં આવું ત્યારે બાલ્કની પહેલી જોઉં કે બધું કેમ છે, એટલે મને આ ગમે છે, ખબર નહીં. તો બાપ આવા રૂડા પ્રસંગે મને આ લાભ મળે છે એને હું મારું સદભાગ્ય ગણું છું. આ સારું લગાડવા નથી કહેતો, ખરેખર સદભાગ્ય ગણું છું. અભાગ્યાને આ લાભ ન મળે. નરસિંહનો નામનો એવોર્ડ, આમે વજન છે પણ એ તો ઊંચકી શકાય એવું વજન છે, બાકી નરસિંહ ક્યાં, ગિરનાર ઊંચકી શકાય, નરસિંહ ન ઊંચકી શકાય. કદાચ કદાચ ગોવર્ધનને ટચની આંગળી ઉપર રાખનારો કૃષ્ણ પાછો આવે સોરઠમાં જન્મે, અને એને જો ગિરનાર ઊંચકવાનો હોય તો એ કહે કે ઊંચકી લઉં, પણ જો નરસિંહ મહેતાને ઊંચકવાનું કહેવામાં આવે તો હરિ પોતાના હાથ નીચે મૂકી દે કે એ મારું ગજું નથી. એવો ઊંચો કવિ આ નરસિંહ મહેતો, અને એના નામ સાથે જોડાયેલો આ એવોર્ડ જ્યારે મનોહરભાઈને અર્પણ થઈ રહ્યો છે ત્યારે ખરેખર
એ પ્રસંગે હાજર રહેવાનું ને હું મારું સદભાગ્ય ગણું છું. સાહેબ, આ કવિ મને જે રીતે દેખાય, હું મારી દ્રષ્ટિએ જે રીતે સમજ્યો હું નરસિંહ મહેતાને, આ સાધક પણ છે, આ ઉપાસક પણ છે અને આ આરાધક પણ છે. ત્રણેય વસ્તુ નરસિંહ મહેતામાં તલગાજરડી આંખને દેખાય છે. અને હું અમુક પદોમાં જોઉં તો આ મને સાધક લાગે, અમુક પદોમાં એ પદોના પ્રમાણ નહીં આપું, અમુક પદોમાં જોઉં તો એ મને ઉપાસક લાગે, અમુક પદોમાં નિહાળું તો એ મને આરાધક લાગે. આપણી ભાષાના પછી કવિઓને જેને જેને હું જોઈ શક્યો, સાંભળી શક્યો, એની પાસે બેસી શક્યો, એવા આપણા મૂર્ધન્ય કવિઓને, આપણી ભાષાના કવિઓને જોઉં તો હું સુંદરમને જોઉં તો એ સાધક લાગે, પણ ઉમાશંકર બાપાને જોઉં તો મને આરાધક લાગે. કે આ કોક સંસ્કૃતિનો આરાધક છે, આરાધક લાગે. અને મનુદાદાને જોઉં તો મને એમ લાગે કે બહુ જ ગામડાની નજીક બેઠેલો કોઈક ઉપાસક બેઠો હોય એવો ઉપાસક લાગે. આ દેશને, આપણા સમાજને, આપણને સૌને આવા સર્જકોની જરૂર છે. લાભુદાદા, આપ મને માર્ગદર્શન આપજો. આપણે ત્યાં દ્વિવેદી સરનેમ છે, ચતુર્વેદી છે, એક વેદી છે, એક વેદી સરનેમ લગભગ નથી. હવે કોક પાડે મારી હામું જ પડવું હોય તો પછી ભાઈ સાંભળે તો આપણાથી કાંઈ પછી આપણે હારે કો હરિ નામ. પણ એક વેદી આ 70 વર્ષ થાય છે મને, એમાં મેં એક વેદી કોઈ હોય એવું નથી જોયું. દ્વિવેદી હોય છે, ચતુર્વેદી હોય છે, આ જણ ત્રિવેદી છે, વચ્ચેનો જણ છે આ. અને તેથી એ ગામડાને ઉપાસે છે. એની કવિતામાં કેટલું ગામડું આવી રહ્યું છે. અને એ જે બહુ સરસ યાર. અને હવે મારે તો હંમેશા આવું થાય છે. હવે એ પાછા મારા દુર્ભાગ્ય કે મારે જે કવિની કવિતા આનંદ સાથે રજૂ કરવી ને એ કવિ ગાય જ નાખે છે. પણ એમણે જે રજૂ કરી એ અદા જુદી જ હોય સર્જક જ્યારે પોતે રજૂ કરે. એટલે એકદમ ગ્રામ્ય દર્શન, ગ્રામ્ય બોલી, સતત ગામડાના ઉપાસના, એટલે બિલકુલ નજીક રહેવું. ઉપાસકનો અર્થ છે બહુ જ નિકટ રહેવું, બહુ જ સમીપ રહીને વાત કરવી. એટલે મનોહરભાઈમાં આમ ઉપાસકપણું પણ દેખાય અને આ માણસમાં બ્રાહ્મણ છે. બાળપણમાં તે મહિમ્ન સ્તોત્રમ ગાવાની વાત કરે કે હથિંગડાવાળી ચડી પહેરી હોય ત્યારે. અને અત્યારે આપણે આખા બધા જ વાઘા પહેરીએ છીએ, થીગડા દેખાતા નથી, પણ માણસ આખો થીગડાવાળો જ છે સાહેબ. થીગડા સિવાયનો કોઈ માણસ નથી. ખબર નહીં મેં તમે ક્યાંક પ્રતિષ્ઠાનું થીગડું લગાડ્યું છે, ક્યાંક પૈસાનું થીગડું લગાડ્યું છે, ક્યાં તો દંભના થીગડા લગાડ્યા છે. એ તો નખશિખા સુધી આ થીગડાવાળા જ છીએ. અને થીગડા આજ ફેશન થઈ છે. મને ખબર છે, હું ક્લીવલેન્ડમાં હતો અમેરિકામાં અને રાત્રિએ બધાને સાંજના મળતો હતો, કથા દરમિયાન મળવું એટલે બધાને મળતો હતો. એમાં લોનમાં બહાર બેઠેલા એમાં એક છોકરો ને એક છોકરી એ નીકળ્યા, એટલે મને આમ આનંદ થાય માણસને મળવાનો, પછી દેશના હોય, પરદેશના હોય, કોઈ પણ. એટલે હું બધાને મળતો હતો, એમાંથી મેં વળી આમ હાથ ઊંચો કર્યો. પેલા ત્યાંના બે જણા હતા છોકરો છોકરી,
જુવાન એ આમ નીકળ્યા એટલે એને આ એ કીધું. મેં કીધું કમ કમ કમ. પછી મેં કીધું વેલકમ. પછી એ આમ આમ સંકોચાય જવાય કે કેમ, એટલે મેં કીધું સૂન કમ. કમ સૂન ના કર્યું, પછી કવિતામાં આવ્યું એટલે સૂન કમ, એટલે એ સૂન કમ આવ્યા. તે બંને એ આ હકીકત છે સાહેબ, બંને જીન્સ પહેરેલા એટલે એમાં થીગડા મારેલા. એકનો ગોઠણ દેખાય, એકની પીંડી, મને એમ થયું ઘડકાયા કૂતરા અહીંયા અહીંયા હશે. એ મને ખબર નહોતી કે અમેરિકામાં એ હડકાયા કૂતરા હશે, એ આપણને બહુ ખબર નહીં કે આની પીંડી કોણે તોડી નાખી છે. એટલે એકનો ગોઠણ દેખાય, એકની પીંડી દેખાય, મને વળી કરુણા જાગી. એટલે હું જેને ઘરે ઉતર્યો તો એ જીતુભાઈને એને સુરુ માણેકને એને કીધું કે ભાઈ આપણે આટલા મોટો ખર્ચ કરીને કથા કરો છો તો આ બે દેવતાને પેન્ટ ન આપી શકીએ? મને કે બાપુ એના કપડાં ફાટેલા નથી, જાણી જોઈને ફાડીને અત્યારે આવો શોખ છે થીગડા મારું અને આ રીતે આવો શોખ? એટલે આપણે બધા થીગડાવાળા જ છીએ. ક્યાં આખે આખું પોત ઉજળું છે સાહેબ, કેટલા કેટલા થીગડા. એ તો સમાજ ઉદાર છે સાહેબ કે આપણને પગે લાગે છે, આપણને આદર આપે છે, આપણને માળાઓ પહેરાવે છે, આપણો જય જયકાર કરે છે, એમાં આપણી લાયકાત કરતાં સમાજની ઉદારતા વધારે ઝળકે છે. બાકી થીગડાવાળા જ છીએ ને, બધા થીગડા જ છે. તો ગામડાની નજીક રહીને વાતો કરવી એ ઉપાસક તત્વ છે મારી દ્રષ્ટિએ. મનોહરભાઈમાં મને એ દેખાય. બીજું એ સાધક છે, એ સવારમાં થીગડાવાળી ચડી પહેરીને એને મહિમ્ન સ્તોત્રમ યાદ આવે. એ પંક્તિ છે ને એમાં કે અમે સવારમાં મહિમ્ન સ્તોત્ર, એ ક્યાંક એના અંદર પડેલું સાધક તત્વ છે. જીન્સમાં હોય જાય નહીં. એક સાધકપણું છે સર્જકનું. અને એને ગાવું છે, ભલે એ એમ કહે કે ભાઈ આમાં મારે કેમ ગાવું, એને ક્યાંક આરાધ કરવો છે. એને ક્યાંક હમણાં રામના ભરોસાની વાત કરી, એ મને ખબર નથી પણ એને લખ્યું હશે ત્યારે તો અંદરનો મનોહર ગાતો હશે, માઇલો ગાતો હશે. અને મને એમ લાગે છે કે ગાઈ ન શકે, કંઠ ન હોય, કદાચ સાત સુરમાંથી એકે સુરનો હોય, આઠમો જ લઈને ઉપડ્યા હોય હોઈ શકે. જેમ ઘણા 52 બોલે એમ ઘણા 8 સુરમાં જ હોય. પરંતુ સર્જક કોઈ દિવસ અંદરથી ગણગણાટ ન કરતો હોય એવો હોઈ શકે નહીં સાહેબ. એને કંઈક એનું એનું પોતાનું એક સંગીત હોય છે. એટલે આરાધ કરનારો આરાધક પણ આમાં આપણને દેખાય છે. તેથી આદ્યકવિ નરસિંહ મહેતામાં અથવા તો પછી આપણે ત્યાં આપણી ભાષાના જે કવિઓ આવ્યા એમાં જે આપણને આવું બધું દેખાતું રહ્યું, બધું જ દેખાતું રહ્યું એવું આ જણમાં આ કવિમાં મને મારી રીતે દેખાય છે. એનું હું સ્વાગત કરું છું, એ સર્જન પ્રક્રિયાને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આપને ખબર છે બ્રહ્માને આપણે સર્જક કહીએ છીએ, અને આપણને બધાને ખબર છે કે બ્રહ્માને 4 મુખ નહોતા, 5 હતા, પણ 5મું મુખ કાપી નાખવામાં આવ્યું છે. કારણ કે એમણે થોડીક જે ભૂલ કરી એને લીધે 5મા મુખનો
छेद कर्यो पछी ब्रह्मा चतुर्मुख रहा है। अपने त्या भगवान की कृपा है कि हम एवं सर्जको अमे रस्ता में सतत हूँ आ यात्रा में सवार थी निकलो छू, मने गमे छे गामडा में फरवू रखड़वू आ बधु, अने आ मनोहर भाई रखड़ू कीधो ई मने बहु गम्यू कि बावा रखड़ू जो है। वसीम बरेलवी नो एक शेर कहू साहेब के वो जहां भी रहेगा रोशनी फैलाएगा, वो जहां भी रहेगा रोशनी फैलाएगा, क्योंकि चरागो को अपना कोई मकान नहीं होता। आदिवानी ज्योत त्यों जहां मुको त्या अजवाड़ू आपे, एना कोई मठ के आश्रमो के एना 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 कोई आ बाड़क जे जन्मे अने एनी एनी अमुक उम्र थाय साहेब त्या सुधी ई अमुक उम्र थाय पछी ब्रह्मचर्य आश्रम नी वातो आवे छे। ई वये नथी पहोंचतू त्या सुधी तो एने कोई आश्रम नथी, परम आश्रम छे। एने परणावो पछी गृहस्थाश्रम शुरू थाय, ई वळी थोड़ो उमर लायक थाय ने पछी वन तरफ मुख राखे एटले वानप्रस्थ आश्रम आवे, पछी संन्यास आश्रम। પણ જ્યાં સુધી એ માના ખોળામાં છે ત્યાં સુધી તો એ પરમ આશ્રમ છે। બાળક સૂતું છે, એ સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં છે, સ્વપ્નમાં છે કે તુર્યાવસ્થા, એ જ્યાં સુધી કાંઈ સમજતું નથી ત્યાં સુધી પરમ અવસ્થામાં છે। નથી એને કોઈ આશ્રમ, નથી એને કોઈ અવસ્થા, નથી એને કોઈ વર્ણ, ये नथी ब्राह्मण, ये नथी क्षत्रिय, ये नथी वैश्य, नथी ये परम वर्ण लईने आवे छे। एवी एक अवस्था मने एम लागे छे के आपणा सर्जकोमां अत्यारे जे नवी नवुं जे आवी ज रह्युं छे, सतत दरेक क्षेत्रमां जे नवुं नवुं आवी रह्युं छे एना एना खबर नहीं, ताजका तो बहेनोनो ज फूटे દુખણા લે અંદર ટાચકા તો હવે તો બહેનોને ફૂટતા હશે કે નહીં, કારણ કે ક્રીમ લગાડી લગાડીને એટલી બધી આંગળીઓને હુવાળી કરી નાખી છે કે ટાચકા ખોઈ બેઠા છીએ આપણે, એના માટે આંગળીઓ થોડી જુદી રીતની જોઈએ। પણ મને આમ જો ટાચકા ફૂટે ને તો જે નવી ચેતના આવે છે એને આમ ટાચકા ફોડી અને ભાવણા લેવાની ઈચ્છા થાય છે। એવી આખી સર્જન પ્રક્રિયા સાહેબ એટલી રૂઢી રીતે આવી રહી છે આપણી પાસે, અને કેવો સુંદર મેસેજ લઈને આવી રહી છે। અને જુવાન ભાઈ બહેનો, મનોહરભાઈ હોય કે આપણી ભાષાનો આદ્યકવિથી લઈને અત્યાર સુધી અને જે નવી પેઢી હજી આવી રહી છે એ બધા સર્જકોને તમે વાંચજો। હું હમણાં ખડસલીમાં બોલતો હતો ત્યારે કહેતો હતો કે હોલ બહુ સરસ છે, આમાં મહિને એક એક કવિને કેમ બોલાવવામાં ના આવે, છોકરાઓની સામે એક એક કવિ જે અત્યારનો આપણો કવિ છે એને કેમ એક કલાક આપણે પેશ ન કરીએ, આપણો એક વિદ્વાન, આપણો એક કટાર લેખક, આપણો એક નિબંધ લેખક, આપણો એક વાર્તાકાર, એને કેમ આપણે આમંત્ર, અને અને ટેવ નહીં હોય તો ટેવ પાડવી પડશે, અને ટેવ પાડવી પડશે। આપ વાંચજો અને 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 સમજજો, આ બહુ જ જરૂરી છે અમુકને તમુકને સાહેબ આની હવે વ્યાખ્યાઓ, અને લવકે ઈ લવકેની વ્યાખ્યા કેમ કરવી તો જને લવકે એને જ ખબર પડે, લવકેની કેમ વ્યાખ્યા કરવી કે મને આમ આમ લવક લવક થાય છે એ કેમ થાય, એ તો આપણે કોઈને કહેવાય નહીં કે તને લવકે, પણ એ તો ક્યારેક જેને ફરનીંગળ ગુમડું થયું હોય ને લવકતું હોય એને ખબર પડે બાપ, એને 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 ખબર પડે। એટલે આ બધું આ બધું બહુ જ સોનું આપણું ખોવાતું જાય છે, આપણું જે સુવર્ણ છે એ બધું જ ખોવાતું જાય છે। અને ગાંધી વિચારથી મૂલ્યો દ્વારા જેનામાં તેજ પ્રગટ્યું છે એવી સંસ્થાઓએ આ જવાબદારી બહુ જ ઉપાડવી રહી, અને આવું જ્યાં જ્યાં ત્યાં છે ત્યાં તલગાજરડું સાથે હશે। કારણ કે મને મને આ બધું બહુ ગમે છે, આ થવું જ જોઈએ, કોઈ પણ રીતે થવું જોઈએ। સાહેબ દીકરીઓ છોકરાઓ, સવારના પહોરમાં બહુ જવાબદારી સાથે કહું છું,
मोर नो टहुकार तमे जागो ने पहलो वेलो जो मोर नो टहुकार तमने संभळाय अथवा जे पक्षीओनी वाणी कर्कश होय एवा पक्षीओ कदाच एनी वाणी आपणने गमे नहीं मानी लो पण टहुको शब्द जारे आव्यो छे अहींया टहुको एवो कोई टहुको पहलो वेलो सवार मां आपणा कान मां संभळाय बे त्रीजू कोई वेद मंत्र पहलो वेलो हजी आपणे आळस मळीने उभा थता होय અને આપણા કાનમાં કોઈ વેદ મંત્ર અથવા તો કોઈ સંસ્કૃતનો એકાદો પંક્તિ આપણા કાનમાં જો અથડાય. ચોથું, સવારના પહોરમાં ગાય કે વાછરડું ભાંભરતું હોય એ જો અવાજ મારા તમારા કાનમાં પહેલો આવે. પાંચમું, કોઈ પણ એકાદું વાદ્ય, પછી સિતાર હોય, વાયોલિન હોય, વાંસળી હોય, કોઈ પણ એકાદ વાદ્ય. અને આમ પક્ષપાત કરવાનો આપણને અધિકાર છે, આમ તો હું સંગીતનો ચાહક છું એટલે ભેદ ન કરું, પણ એમાંય ભારતીય વાદ્ય, અમુક વાદ્યો જ એવા છે કે એ તમે વગાડો ને એટલે તમારે બે ઢંગું નાચવું જ પડે, કારણ કે વાદ્યો એવા છે એને તમે વગાડો એટલે તમારે આમ થયા. આવું થાય ને ન્યા એક એવું નૃત્ય કરવું જોઈએ, લાફા નૃત્ય, હારો હારે એક લાફા નૃત્ય હોવું જોઈએ, અને એને નૃત્યનો દરજ્જો આપવો જોઈએ એટલે ઓલાને ખરાબે ન લાગે, એને એમ થાય કે આ લાફા નૃત્ય ચાલે છે. ભારતીય વાદ્ય, એમાં એક ગ્રામ વાદ્ય, વાંસળી, પછી સિતારો, કોઈ પણ, ચાલો ને છોડો આપણે ભેદ ન રાખીએ, પણ કોઈ પણ એક વાદ્યનો પહેલો એક રવ નાદ સૂર આપણા કાનમાં આવે. હજી આગળ સવારના પહોરમાં એક બે ક્ષણ માટે મેઘ ગર્જના થાય મીઠી, એ જો આપણા કાનમાં આવે. હજી એક વસ્તુ, છેલ્લી વસ્તુ, આપણા કાનમાં સવારના પહોરમાં આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના કોઈ પણ કવિની એકાદી પંક્તિ, પછી શિષ્ટ સાહિત્યની પંક્તિ હોય કે લોક સાહિત્યની પંક્તિ હોય, એકાદી પંક્તિ પહેલી વહેલી આપણા કાનમાં આવે તે દિવસે, એક બહુ જવાબદારી સાથે કહું છું, તે દિવસે ગંગા સ્નાન સમજો કે મેં આજે સવારના પહોરમાં ગંગા સ્નાન કર્યું છે. આટલા અવાજને કાનમાં લેવો એ ગંગા સ્નાનથી જરાય દૂર નથી. અને આજે આવા બધા રણકાઓ, આવા બધા ટહુકાઓ, મનોહર ટહુકાઓ, ન દ્વિવેદી ન ચતુર્વેદી, કેળીવાળો કવિ ત્રિવેદી, વચલો મિડલ વે, બુદ્ધનો મધ્યમ માર્ગ, અડતો વધે જાય. અને સાહેબ, કેળામાં ચાસ પડી જાય, ઊંડા ઉતરી જાય, રુદા પડે, રાજમાર્ગમાં કોન્ટ્રાક્ટરો કેવા મળ્યા હોય એના ઉપર બધો આધાર છે, અને કોન્ટ્રાક્ટ આપનારા કેટલા ઉદાર છે એના ઉપર બધો આધાર છે. પહેલે જ વરસાદે બધું નીકળી જતું હોય એ, પણ સાહેબ કેળીઓ હજી ભૂહાણી નથી, મારા કેળીઓ હજી ભૂસાણી. એટલે મને મનોહરભાઈ માફ કરજો, આમાં આમાં હું તમને આમ આમ બરાબર મૂલ્યાંકન કરું છું કે નથી કરતો, કારણ કે અમારો વિષય નથી, પણ મને જે લાગે એ તો કહું ને યાર, મને બોલાવ્યો શું કામ, અને બધા ખુરશી ઉપર ને મને આવડા મોટા સોફા ઉપર બેહાડ્યો સાહેબ બ્લેક એન્ડ વ્હાઈટમાં, તો મને એમ લાગે છે કે આ કેળીનો કવિ છે, અને કેળી કોઈને નાનો પાડે હોય છે માતા ભરે, કેમ કેળી હાલ્યો, પણ આજે વચ્ચેની કેળી છે બધાને સ્પર્શ કરતા કરતા ચાલવાની જે વાત છે. તો બાપ, એક સારી કવિતા પહેલી વહેલી સવારમાં જો કાનમાં આવે,
અને બધું મૂકો તો નરસિંહ મહેતાનું પ્રભાતિયું હવારના ભોરમાં જો કાનમાં આવે સાહેબ, તે દિવસે આપણું ગંગા સ્નાન છે, તે દિવસે આપણે ગંગામાં નાહીએ છીએ. એટલા માટે આજે આપણી ભાષા, આપણી ભાષાનું સાહિત્ય, એને મને વિનોદભાઈનું વાક્ય ગમે છે, હું પૂરેપૂરો સહેમત છું. વિનોદભાઈ એમ કહે છે કે આ બધા ગુજરાતી ભાષાની ચિંતા કરે છે કે હવે રહેશે કે કેમ, ને બહુ ચિંતા થાય છે ને એવું મારી સાથે વાત કરતા. પણ વિનોદભાઈ કહે કે મને એવું નથી લાગતું કે આપણી ભાષાને કોઈ દિવસ કાંઈ તકલીફ થાય, ન થાય. તમે જે શાંતિથી સાંભળો છો એની પુરાવો છે કે આપણી ભાષાને હજી તકલીફ. પણ જે ભાષાથી તમે વધારે ને વધારે આનંદિત થઈ શકો એવા રહસ્યો એમાં પડ્યા છે, એને લૂંટવા માટે કાવ્ય સંગ્રહો વાંચજો, સાંભળજો. એટલે સંસ્થાઓમાં દર મહિને એકાદ કવિને આમંત્રણ આપવામાં ટેવ પડશે, લોકોને ટેવ પડશે. અને એમ કરતા 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 સંસ્થા પોતે બોલતી થશે, સંસ્થા પોતે ગાતી થશે, સંસ્થા પોતે કંઈક જુદું જ રૂપ ધારણ કરતી થશે. તો બાપ, હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને ખબર નથી હોતી મારા બોલવાની સાથે ક્યાંય પણ મિનિટો ક્યારેય લખેલી હોતી નથી, એટલે શું બોલવું કેટલું બોલવું એ મને કાંઈ ખબર હોતી નથી. પણ મને એટલો વિવેક તો છે કે મારે કેટલું બોલાય, અને છતાંય કવિ વધારે બોલ્યા તો પછી કવિનો ચાહક શું કામ ન બોલે. એટલે થોડુંક આપની સામે વધારે બોલ્યો, પણ મારો રાજીપો વ્યક્ત કરું છું એવી કહેવાની જરાય જરૂર નથી. કારણ કે મને એમ હતું હર્ષદ કે ધન આજની ઘડી રે રળી આમણી ટેબલને આઘા પાછા કરીને એક ઘૂમરો લઈ લઈએ અહીંયા. રઘુવીરભાઈ તો તૈયાર જ હોય, હર્ષદ એ તૈયાર હોય, એટલો આનંદ થાય છે બાપ. વાલ્મીકી જયંતિ, અને છતાંય આપણે બેઠા બેઠા આપણું નૃત્ય જ છે ને, ઘણા નાચે છે ને તોય નાચતા નથી, અને ઘણા સૂઈ ગયા હોય ને તોય નાચતા હોય છે સાહેબ. કારણ કે નાચવા માટે અંગની મુદ્રાઓ જરૂરી નથી, દેહ મુદ્રાઓ, દેહના અદાઓ જરૂરત નથી. નાચવા માટે તો શિવસૂત્રમાં લખ્યું છે આત્મા નર્તક, આપણો આત્મા જ નર્તક છે એવું શિવસૂત્રમાં લખ્યું છે. શરદની આજ રાત છે, અને સાહેબ સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું એ ઉધાર છે, આપણે ભાળ્યું નથી. અમે કથાકારો એ કથાઓ કઈ કહીને તમારા મનમાં ઠસાયું છે. તમે જો એકાદો શ્રોતા ઊભો થઈને એમ કે બાપુ બે ટીપા પાવ તો ખરા, તો અમારે વ્યાસપીઠ છોડીને નીકળી જવું પડે એવી સ્થિતિ છે, પણ અમે ઠસાવી દીધું છે. પણ દાદા એક વસ્તુ મને લાગે કે આ સમુદ્ર મંથન જે થયું ને એ ઈર્ષા અને સ્પર્ધાથી મુક્ત થયું હોત ને તો 14 ન નીકળત, 14,000 રત્નો નીકળત. પણ દેવ અને ધનુજોની ઈર્ષા અને સ્પર્ધાત્મક વૃત્તિ એ 14 અટકી ગયો ધાગર. નહીતર સાગર તો ઈચ્છતો તો કોઈ વેધુ આવીને મને મથે, કોઈક મારામાં પડેલું બધું કાઢે. એટલે અને કદાચ એ અમૃત નીકળે ને તો એ સાહેબ મારે ને તમારે હવે 21મી સદીમાં આપણા અમૃત આપણે ઊભા કરવા પડશે. ચાંદામાં રહેલું અમૃત કામ નહીં આવે. આજે છે સોમો ભૂત્વા અરસાત્મા, એમ ભગવદ્ ગીતાનો યોગેશ્વર કહે. ચંદ્રમામાં અમૃત છે, એમ આપણે સુભાષ્યોતોમાં ઘણી જગ્યાએ અમૃત છે એવું બધું લખ્યું છે, એમાં આપણે નથી જવું. ક્યાં ક્યાં અમૃત છે એ બધું લખ્યું છે, કોના ઓઠમાં અમૃત છે, ક્યાંક ક્યાં અમૃત છે, કોકના વચનમાં અમૃત છે, પાતાળમાં અમૃત છે. પછી એના 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 બાધક તત્વો પણ ગણાવ્યા છે કે પાતાળમાં અમૃત છે તો ત્યાં નાગનો પહેરો છે, આપણે લેવા જઈ શકતા નથી. ચંદ્રમામાં અમૃત છે, આપણે ત્યાં પહોંચી શકતા નથી. અમુક ચહેરાઓમાં અમૃતની વાતો કરી છે, પણ એ કાંઈ
બહુ મોંઘું પીડ્યું છે અમૃત, બધાને લગભગ એ અમૃત અતિશય મોંઘું પીડ્યું છે. એ પણ અમૃતની વાત આપણે ત્યાં સુભાષિતકારોએ, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યકારોએ આવી વાતો કરી છે. એટલે ક્યાં ક્યાં અમૃત, સમુદ્રમાંથી નીકળેલું અમૃત, તમે કલ્પના કરો એ અમૃત કામનું શું. જ્યાં જ્યાં છાંટા પીડ્યા, નાસિકમાં, ઉજ્જૈનમાં, હરિદ્વારમાં, પર્યાગ, જ્યાં જ્યાં ટીપા પીડ્યા ત્યાં બધે તકરાર થઈ. નાવા માટે બધા નાવા માટે જ કરે, કોઈ ધોવા માટે કરતું જ નથી તકરાર. આખો દેશ નાવા માટે જ તકરાર. એટલે ધોવો જાતને, અંતરને ધોવા માટેની કઈ તકરાર જ નથી, નાવા માટેની તકરાર. જ્યાં જ્યાં પડ્યું ત્યાં તકરાર. બાપ, જુવાન ભાઈ બહેનો, આપણે આપણા અમૃતોને પેદા કરવા પડશે, આપણે આપણા અમૃતો નિર્મિત કરવા પડશે. એક માણસને પ્રેમથી, પરસ્પર પ્રેમથી કબા ઉપર હાથ મૂકીને પૂછો, બાપા તું કેમ છો, તે દી તમે તમારી જાતે તમારું થોડુંક અમૃત ઊભું કરી લીધું છે સાહેબ. તમે કોઈ દીન, અલ્લાહ કરે દીનહીન કોઈ જગતમાં ન હોય, અને જગતમાં જ્યાં સુધી આવવું હોય હજી તો આપણે જીવવું છે, નહીંતર ગાલિબનો એક શેર કહેવાની ઈચ્છા થાય. કહું ગઢવી સાહેબ, તમે ઓલું નામનો ભાર કીધું એટલે મને તમારી કવિતા યાદ આવી કે ટોચ ઉપર ગયા પછી માણસને એના નામનો ભાર લાગે છે. એવી ગઢવી સાહેબની એક કવિતા છે, પણ ગાલિબનો એક શેર કહીને પૂરું કરું. સાહેબ છોકરાઓ, તમને મજા આવે છે? એમ છે, શું ભણો છો? હું મારું અમૃત ઊભું કરું છું, મને દેવતાનું અમૃત કામ નહીં આવે, આવા છોકરાઓ પ્રેમથી મુસ્કુરાશે, એ અમૃત હું ભેગું કરું છું સાહેબ. તો ગાલિબનો એક છેલ્લો શેર સાહેબ, પછી બંધ, એટલે બંધ, ચોક્કસ બંધ. હવે કદાચ ચાંદો ઉગી ગયો છે, મારે ચાંદો જોવો છે, એનું અમૃત નથી જોવું, એનું અમૃત નથી જોવું. પણ કોઈ પૂર્ણિમા એ પહોંચે, કોઈ પૂર્ણ થાય ત્યારે એના દર્શન કરતા એક લાવો લેવાનો હોય છે સાહેબ. તો બાપ બિસ્તર બાંધ લિયા હૈ મેને ગાલિબ, કવિ તૈયાર થઈ ગયો છે જવા માટે, કે બિસ્તર બાંધ લિયા હૈ મેને ગાલિબ, બતાવો વો કહાં રહેતે હૈ જો કહીં કે નહીં રહેતે. બિસ્તર બાંધ લિયા, સર્જક તૈયાર છે કે હલેક લગાવું, નીકળી જાઉં, આવી દુનિયામાં મારે નથી રહેવું, મને બતાવો એ માણસો પાસે જવું છે, એ કહાં રહેતે હૈ જો કહીં કે નહીં રહેતે. જો બિચારા કોઈ ના નથી રહ્યા એવા છેલ્લા માણસ સુધી મારે જવું છે, ગાંધીને છેલ્લા માણસ સુધી જવું, રસ્કિન છેલ્લા માણસ સુધીની વાત કરે, મનુદાદો છેલ્લા માણસ સુધીની વાત કરે, આ આપણો મનોહર ત્રિવેદી છેલ્લા માણસ સુધી પહોંચવાની એની ભાષામાં જેવાની વાત કરે. મારે ને તમારે જો પોતિકા અમૃતો લાવવા હશે તો ત્યાં જવું પડશે. બિસ્તર બાંધ લિયા હૈ મેને ગાલિબ, બતાવો વો કહાં રહેતે હૈ જો કહીં કે નહીં રહેતે.